तक हूँ गुरु है त्या त्या पद द्वंद्व ताराज सो है। अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्री गुरुदेव दत्त श्री गुरुदेव दत्त अवधूत तुम्हारी जय जय हो गुरुदेव तुम्हारी जय जय हो रंग अवधूत तुम्हारी जय जय हो गुरुदेव तुम्हारी जय जय हो रंग अवधूत तुम्हारी जय जय हो पाद वल्लभ दिगंबरा ओम दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा श्री
श्रीपाद वल्लभ दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा वंदे देव महापतिम सुरगुरुम वंदे जगत कारणम संभ्राज हाँ संभ्राज तुमने संभ्राज लगा गुरु बिल्कुल खलास है वंदे वंदे पन्नग भूषणम मुरगधरम वंदे जगत कारणम वंदे सूर्य शशांक वर्णि नयनम वंदे मुकुंदम प्रियम वंदे भक्त जनाश्रयवरदम भक्त वंदे शिवम शंकरम वंदे शिवम शंकरम वंदे शिवम शंकरम भगवान शंकर ने वंदन करी अने अपने अपना सद्गुरु महाराज रंगवत महाराज रंगवदूत महाराज ने स्मरण करीशो हमणा ज अरे मारथी बोलातो तो छे नहीं संभळाय छे गुर 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 थाय छे संभळाय घसाय छे गळो माधव बहु छु पण हूँ શું કરું લાચારી છે બધે હા કઈ બેઠેલો છું ને એટલે જવું પડે ના જવું તો કઈ હું વિચાર કરું ક્યારે છૂટું જલ્દી ભગવાન શંભો શિવજીને સ્મરણ કરી સદગુરુ રંગવદૂત મહારાજનું સ્મરણ કરી અને આજના મહાશિવરાત્રિને પર્વની વાત કરીએ રંગવદૂત મહારાજે દત્તભાવની લખી અથવા દત્તભાવનીનું સર્જન થયું એને 75 વર્ષ થયા એ 75 વર્ષ નિમિત્તે હમણાં અમૃત મહોત્સવ બધો ઉજવાયો ઠેર ઠેર દત્તભાવનીના પાઠ થયા દત્તભાવનીમાં તો એવું શું છે તો જાંભળો અંદર ભગવાનની લીલાઓ બધી વર્ણવી અને છેલ્લે એવું કહ્યું કે હું પોતે જાતે તમને કહું છું કે તમે પોતે ભગવાન છો આ તમે કોઈ પણ કેમ તો બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે હું એકલો એકલો રહું મને મજા નથી આવતી તો હું મારા જેવા જ બધા પેદા કરું એનું સર્જન કરું આ સંકલ્પથી એમણે શું કર્યું આ સૃષ્ટિ ઉત્પન્ન કરી દીધી એકો હમ બહુ શ્યામ હવે હું બહુ રૂપ ધારણ કરું છું બહુ રૂપી બનું છું એટલે એકની એક મહાસત્તા તે જ બહુ સૌ જળ ચેતન બધું એક જ છે એકદમ નહીં સમજાય આ જ્ઞાન દ્રષ્ટિએ ધીમે ધીમે સમજાય કોઈ પૂર્વજન્મનો મહાન યોગી સુખદેવ જેવો હોય તો તરત સમજાય એને બાકી તમને મને વર્ષો અને વર્ષો નીકળી જાય નરસિંહ મહેતાએ એને સમજાવવા પ્રયત્ન કર્યો છે એણે લખ્યું છે કે વેદ તો એમ વદે વેદ આપણા જે ગ્રંથો છે જે સાહિત્ય છે એ ભગવાન પોતે બોલ્યા ઋષિ મુનિઓએ ઝીલ્યું ને જે કંઈ આપણની સામે મૂક્યું તે વેદ ભગવાનની જ વાણી વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખદે કનક કુંડળ વિશે ભેદ ન હોય સોનાના ઘરેણા બનાવ્યા હોય ઘાટ કર્યા પછી નામ રૂપ જ ઉજવા સોનાના ઘરેણા બનાવીએ છીએ કે ઘાટ એના જુદા જુદા હોય ગળામાં આ હમણાં આજકાલ બધા લૂંટા ડાકુઓ જોડી જાય છે ને તે અછોડા બંગડી
ઇયરિંગ આ બધું સોનું, પણ એને ગાળો ને તો શું રે, એકલું સોનું રે, ઘાટ બધા જતા રે, ઘાટ ગળ્યા નામ જ જવા, એને નામ જુદા જુદા આપ્યા છે એટલું જ, બાકી બધું અંતે તો હેમનું હેમ હોય, બધું એકનું એક જ છે. આગળની બે ત્રણ લીટીઓ છે, પછી છેલ્લે કહે છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, આ જગત આખું બ્રહ્મય છે, બ્રહ્મમય. તો પછી આ દેખાય જ ને, બધું દેખાય તે બી સાચું છે, પણ જ્ઞાન જેમ જેમ થતું જાય તેમ તેમ ખ્યાલ આવે કે આની પાછળ શું છે, ને પછી આપણું વર્તન વાણી પણ એ પ્રકારના થઈ જાય બ્રહ્મમય. એ સાપ જુએ ને સાપ, તો સાપની તરફ પણ એની દ્રષ્ટિ એવી હોય કે આમાં પરમાત્મા જ છે, એટલે સાપ ઠંડો થઈ જાય, કશો ભેદ ન રહે, ભેદ જ ન રહે. ને ભેદ છે ત્યાં ખેદ છે, ત્યાં જ આ બધો ખેદ એટલે દુઃખ છે, બાકી સુખ દુઃખ કશું નથી, એ મનની પરિસ્થિતિ છે. ને મનમાંથી શંકરાચાર્ય મહારાજે બહુ સુંદર સ્તોત્ર લખ્યું, હું અત્યારે ગાઈ શકું એ સ્થિતિમાં નથી ગળાને કારણે, પણ તમે બધા ઘેર જઈને વાંચજો, એ નિર્વાણાષ્ટક સ્તોત્રમ છે એનું નામ. ને એમાં એણે કહ્યું છે ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ, હું પોતે શિવ સ્વરૂપ છું, આ તમે બધા શિવ સ્વરૂપ છો. આ નાની નાની વાતમાં રસ ધરાવો ને એટલે ખેદ થાય, ખેદ. પણ જેમ જ્ઞાન દ્રષ્ટિનો વિકાસ થતો જાય તેમ સમજ આવતી જાય. દાખલા તરીકે નાનું બચ્ચું છે તે અગ્નિમાં હાથ નાખી દંડા છે, આપણે જ્યારે મોટા થઈએ ત્યારે ખબર પડે કે અગ્નિમાં હાથ નાખવાથી દજાય માટે આપણે દૂર રહેવું. પછી જ્યારે મોટા થઈને સમજીએ કે ભણશું નહીં તો ભૂખે મરશું એટલે ભણો, પછી જ્યારે મોટા થાય એટલે થાય કમાવવું પડશે, એમ કરતાં 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 છેલ્લે એમ ખબર પડી જાય કે આ બધું જીવ્યા તે બધું ઠીક છે, પણ બ્રહ્મને જાણ્યા વગર બ્રહ્મમય થવાતું નથી. ને બ્રહ્મમય થવા માટે કોઈ ગુરુનું શરણું અને પૂર્વ પુણ્ય હોય તો વગર ગુરુએ પણ આગળ વધાય છે. રમણ મહર્ષિને ગુરુની જરૂર નહીં પડેલી, કોઈને ના પણ પડે, પણ મોટે ભાગે ગુરુ હોય તો ટેકો રહે એક જાતનો, ભલે કરવાનું છે સાધકે જાતે પણ એક ટેકો રહે, ટેકો. આ બહેનો રાતના નીકળે ને તે નાનું છોકરું જોડે રાખ્યું, એ 5-7 વર્ષની છોકરી તો હું ટેકો કરવાની, પણ એક માનસિક બળ રહે કે છે આપણી સાથે. એમ જીવનમાં ગુરુની જરૂર રહે છે. તો ગુરુએ લખી દીધું તત્વમસી, રંગોદૂત મહારાજે ઉપનિષદનું આ રહસ્ય લખેલું છે, એ ખોલવા માટે આ કિદદભાવની છે. અને બહુ ભાગ્ય દદભાવની ગાનારા બહુ ભાગ્ય આ વાક્ય સમજે છે. જો સમજી જાય તો વર્તન જુદા જ હોય, દિવ્ય વર્તન હોય દિવ્ય, પણ દિવ્યતા ભાગ્ય દેખાય તમને, કેમ અર્થ જ પૂરો સમજાય નહીં. ને અર્થ સમજાયા પછી એ અનુભૂતિ કરવા માટે જે સ્ટેજ એક પછી એક આગળ જવું જોઈએ તે થાય નહીં. જાણ્યું એટલે એનો ઉકેલ નથી. ડાક્ટર છે તો એમ કે, આ ડાક્ટર બેઠો છે, ડાક્ટર એમ કે તમને ફલાણો રોગ છે બરોબર, પણ એનો રસ્તો તમારી પાસે હોવો જોઈએ, ડાક્ટર પાસે એનો ઉકેલ. એકલું ડાયોગ્નાઇઝ કરવાથી જાણવાથી ક્યોર ન થાય, ક્યોર પાછો શીખવો પડે. એમ જીવનમાં જાણ્યું તો ખરું કે શિવ ને વિષ્ણુ એક છે, ફલાણું એક છે, બધી વાત એ સાચી છે, પણ પગલે પગલે બધું જુદું જુદું દેખાય છે ને મન લોભાય છે. મન પેલા પંડ્યા છે, બહુ વખતે જોયા એટલે આંખ મારી પાકી છે વાત ચોક્કસ. કાન 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 ગયા છે, ગળું બી ગયું છે, આ પ્રવચનો કરીને ગળું
બધું ભેંસ આગળ ભાગવા છે, મને ખબર છે. આનો કોઈ અર્થ નથી બોલવાનો, પણ હવે તો બોલ્યા વગર રહેવાતું નથી. શું હમણાં ગુરુ મહારાજે કહ્યું, તત્વમસી એટલે તું પીએ છે. એક એક શિષ્યએ ગુરુને પૂછ્યો કે પણ એટલે શું? એટલે ગુરુએ એનો હાથ પકડી લીધો. બોલ આ શું છે? ચેલાને કે આ તારો હાથ મેં પકડ્યો, આ શું છે? તો કે હાથ. પછી માથે હાથ મૂકી દીધો. આ શું છે? તો કે માથું. આ શું છે? તો કે પગ. આ શું છે? હાથ મૂક્યો. આ તો પેટ છે. તો તું પછી કોણ છો ને ક્યાં છો? આખા બધા શાસ્ત્રોનો સૂર એક જ છે કે આ બધું વિચારવાનું વહેલી તકે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું કરવાનું છે ને પરમ આનંદ માણવાનું છે. એવું નથી કે મજા ના આવે, મજા બહુ જ આવે. જેમ જેમ ઊંડા ઉતરીએ ને એમ ખાણ છે, ખાણ આનંદની. કેમ આપણું મન જે આ લઉં ને પેલું લઉં ને પેલા જોડે આમ બોલું ને એ બધા ત્યાંથી હટવા માંડે અને એવું સ્થિર થઈ જાય ને એ સચ્ચિત આનંદ સ્વરૂપ છે. હમણાં એ પેલા નૃત્ય કરે ને સચ્ચિત આનંદ, તત્વમસી તે તું છે અને તું આનંદ સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે. ધર્મને નામે આપણે જાત જાતના સંપ્રદાય ઊભા કર્યા, રૂઢિ રિવાજો બધું ઘણું ઊભું કરી દીધું, ઘણા પુસ્તકો લખાય બધું, પણ એ ધર્મ નથી. એ તો એ દ્વારા આત્માને જાણવાનો છે. એટલે એ બધું જે છે, જેને જેને કૂદકા હોય એને એકડી બગડી તગડી કરવાની જરૂર જ નથી, એ તો સીધો ચોથી પાસ થઈ જાય. એમ થોડી સમજ આવે તો આ શેની જરૂર જ નથી. નહીં તો શું થાય કે આપણે એને વળગી રહ્યા છીએ. આ હમણાં પેલી બેને કહ્યું નાનીએ કે શિવ વિષ્ણુમાં કોઈ તફાવત નથી, પણ આજને તબક્કે, આજને તબક્કે હજી ભેદ. આ વાણિયા લોકો છે ને, વાણિયા લોકો એ બધા નહીં પણ ઘણા છે ને, બહુ મર્યાદી હોય, મર્યાદી. એ શિવનું નામ લેવા તૈયાર નહીં. કપડાં કપડાં શિવડાવે નહીં બોલે, કપડું શિવડાવું. શિવ આવી ગયો ને અંદર, શિવે કંઈ એમના બાપાનું બગાડ્યું છે એટલે શિવનું નામ જ ના બોલે, એ તો નહીં. મને એક જણ કે અમે તો વલ્લભાચાર્ય વગર છે માનીએ જ નહીં. મેં કીધું કે વલ્લભભાઈ પટેલ તો હમણાં થઈ ગયા, તો કે એ તો જુદા વલ્લભભાઈ પટેલ. કે અરે વલ્લભભાઈ ને વલ્લભ ને બધું એકનું એક જ છે. એ ભેદ દ્રષ્ટિ આપણી જવી જોઈએ ને એને માટે સાધના બરોબર છે, પછી કશું છે જ નહીં. સાધનાની જરૂરિયાત ભેદ ઉકલી જાય એને માટે છે. આપણે વધુ ને વધુ ભેદ કરતા જઈએ છીએ. એટલો બધો ભેદભાવ બધો હોય છે કે જેની કોઈ વાત જ નહીં, ને પછી આપણું મન છે ને એ એનાથી દૂર જવા માંડે ભેદ રાખનારથી. ને છેલ્લે એવું થાય એ ભગવાન એને સુખી કરજે, ગમે તે હોય, આપણે માટે ગમે તે કર્યું હોય તો આપણે એક જ અંદરથી આત્મા આપણો બોલવા મળે, એ પરમાત્માનું સ્વરૂપ છે. એને સુખી કરજે ભગવાન, એને સુખી કરજે, એ ભાવ આવે. તો એ ભાવ માટે જપ તપ, આવા વ્રતો, આવા ઉત્સવો આપણે જઈએ સાંભળીએ બધું, એ શાના માટે છે? બધું ભૂલવા ને જાણી જોઈને ભૂલવાનું નહીં, ઓટોમેટિક ભૂલાતું જાય. આપણો ભાવ જેમ જેમ પ્રેમ વધતો જાય, ગુરુએ બતાવ્યું અથવા તો આપણે મેળે ભલે કંઈ મંત્ર લઈ લીધો, વળગી રહીએ ને એટલે ધીમે ધીમે ચિત્ત આપણું શુદ્ધ થવા માંડે. એટલે શંકરાચાર્ય મહારાજે લખ્યું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર નામ. મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, આ કશું નથી, આ તો બધા નામરૂપ છે. અંદર જે છેલ્લે રે અને નેતી નેતીનો માર્ગ છે. બીજો માર્ગ છે હા આ આ આ, એક માર્ગ છે ના ના ના, એટલે કે આ નહીં આ નહીં આ નહીં આ નહીં. તો છેલ્લે આત્મા, એને ઉપનિષદમાં બ્રહ્મ કે બ્રહ્મ જ્ઞાન, એ બ્રહ્મ જ્ઞાન થાય છે, થાય છે ને થાય છે, ભલે વચ્ચે વચ્ચે ધીમે ધીમે થાય, પણ આપણું મન
દરેક વસ્તુમાંથી ધીમે ધીમે વાળવા માટે જપ તપ તીર્થાટન સત્સંગ કરતા રહેવું પડે. હું મારે માટે, આ તમારે માટે નથી બોલતો, હું મારે માટે બોલી રહ્યો છું. કેમ મારા મનમાં ફરી ફરી ઘૂંટાય કે ભાઈ બ્રહ્મજ્ઞાન થવું જોઈએ, બ્રહ્મજ્ઞાન થવું જોઈએ, બ્રહ્મજ્ઞાન થવું જોઈએ. આ બીજું બધું જ્ઞાન કામ નથી આવવાનું. અને બ્રહ્મજ્ઞાન થતાં થતાંમાં પાછું બીજું બધું આપણને જોઈતું તો મળ્યા જ કરે. એ પરમાત્માની લીલા છે, જબ્બર લીલા છે. એના વગર જંગલમાં બેઠેલા હું પરિક્રમામાં જતો હતો તે એક જગ્યાએ ગયો, ત્યારે સારું ઘોર જંગલ, અને હજી તો બેઠો ત્યાં જેરી જાનાવર નીકળ્યું. એટલે હું તો નવો નવો તો ઊભો થઈ ગયો એકદમ. તો પેલા મહારાજ કે બેઠો બેઠો કે, પછી હું વિચાર કરતો હતો કે અહીંયાને કોણ ખાવા આપતું હશે. હજી તો મારા મગજમાં વિચાર જ આવે એટલે મેં જીપ ગાડી આવી. મેં કીધું કોણ આ ઘોર જંગલમાં આવ્યું? તે કહે તો જંગલના માણસો છે, ઓફિસર બધા, અને મહારાજને માટે બધું લાવેલા હતા. એટલે પરમાત્મા દરેકના માટે કંઈનું કંઈ ગોઠવી જ આપે. આપણે ખાલી ખાલી મગજમારી કરીએ. એક પક્ષી એવું આવે છે કે આકાશ તરફ પગ રાખે, આકાશ તરફ, અને પછી સૂવે. તો કોકે એને કહ્યું કે તું આમ કેમ કરે? તો કે આકાશ ન પડી જાય ને એની ચિંતા છે મને, આકાશ ન પડવું જોઈએ. અલા તું ચિંતા હું કામ કરે, ચિંતા બીજો જ કરે. આપણે જે ચિંતા કરીએ છીએ એ આપણને જોઈતી વાતની ચિંતા છે. આપણને અનુકૂળ બધું થવું જોઈએ, આપણી રીતે થવું જોઈએ, એની આપણે ચિંતા કરીએ. પણ પ્રારબ્ધમાં પરમ પરમાત્માએ શું રચના કરી તે શું ખબર પડે? અને એ રચના આપણને માર્ગે ધપાવવા જોઈએ. આપણે બેબાકડા થઈ જઈએ છીએ, એટલું આપણો કંટ્રોલ ઓછો કહેવાય, સંયમ ઓછો કહેવાય, સાધના તપ ઓછું કહેવાય. બાકી છે ને એને બધું ગોઠવી જ રાખેલું છે. તત્વમસી એટલે એ કોઈ બીજો નથી અને આપણે કોઈ બીજા નથી. એટલું મેનિફેસ્ટેશન એટલે કે આપણામાં ઉઘાડ થયો નથી, એટલો જ વાંધો છે. કોઈમાં ઉઘાડ થયો છે, કોઈમાં ઓછો થયો છે, કોઈમાં વધુ થયો છે. પણ પૂર્ણ ઉઘાડ તો વાસુદેવાનંદ સરસ્વતી, રંગવદૂત મહારાજ, બીજા બીજા મહાન સંતો તેનામાં ઉઘાડ થયો હોય, પણ એને બહુ તપસ્યા કરવી પડે. ધીમે 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 લાગી રહીએ ને એટલે ઉઘાડ થવા માંડે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઠંડુ થવા માંડે. આ બધો મનનો ખેલ છે, મનનો, આત્માનો નહીં, મનનો ખેલ છે. એ આ જોઈએ ને તે જોઈએ, તેમ આમ ફેશન કરું તેમ ફેશન કરું, એ બધું મનનું છે ધખારા. તો કહેવાનો અર્થ કે ગુરુએ ખુદે બતાવેલું છે કે આ શરીર જે દેખાય છે એ જુદા જુદા અંગો છે, એને જીવાડનાર વસ્તુ કઈ છે? પછી તમે એને મહાદેવ કહો કે એને તમે જે કહો, તે શરૂઆતમાં છે ને કે ગુરુની જરૂર પડે. એક 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 ગુરુ છે તે વિદ્યાર્થીને એવું શીખવતા હતા, આવું શીખવતા હતા કે બધે ભગવાન જ છે, બધું ભગવાનમય જ છે. તો પેલો વિચાર કરે કે બધું ભગવાનમય છે તો આ બધું શું છે તાર? એટલામાં એક જતો હતો ને તો સામેથી હાથી આવતો હતો. હાથી જ્યાં ગાંડા જેવો થઈ ગયેલો ને એની પાછળ લોકો દોડે, હાથી દોડે પાછળ લોકો દોડે, બૂમો પાડે, એ ભાગો ભાગો હાથી ગાંડો છે આજે. ત્યારે આ જે ભાઈ છે ને ગુરુનો ચેલો તે સામોને સામો જ જાય. એણે વિચાર કર્યો કે હાથીમાંય ભગવાન છે, મારામાંય ભગવાન છે, ભાઈ હાથી મને મારે હું કામ, મારે જ નહીં. પણ થયું શું, એ કક્ષાએ પહોંચ્યા હોત તેને માટે આ છે. આપણે વડોદરામાં ઘણા કાર્યક્રમ થયા, સ્ટેશનની પાસે જો તમને ખબર હોય તો કીર્તિ મંદિરમાં પ્રોગ્રામ થયા. તો અહીં એક આજે એની જીવન સમાધિ છે પોઠિયાની નીચે. આપણા કાર્યક્રમો ઘણા થયા. હવે એ બેસી રહેલા માંડવી ગેટ પાસે, એ ખંડેરાવના વખતમાં, ખંડેરાવ મહારાજાના વખતમાં, ત્યારનું વડોદરા બહુ નાનું ને ચિત્રેહાલ ને એવા, કોઈ સાથે બોલે નહીં, બોલે તારે કાંઈ આડું અવડું બોલે,
તો બધા કે આ સારો ગાંડો લાગે છે. એટલામાં હાથી એક છૂટી ગયેલો, તે બધા જોયું કે આ તો એની તરફ જ દોડે, મારી નાખશે એને. તો તઈ મારી નાખવાને બદલે તઈ જઈને એને માથું ટેકવી દીધું. એમ હાથ કર્યો, શાંત થઈ ગયો. કેમ? એ બ્રહ્મ જોવાની સ્ટેજે પહોંચેલો. આપણે વિવેક વાપરવો પડે પહેલા. આપણે પહેલા જો બોલીએ કે બધું બ્રહ્મ છે, આપણી માં કે ભણને સલાહ, ના ના બધું બ્રહ્મ છે. મારો એક સગો ભાઈ, તેને વધુ પડતું વાંચીને વધુ પડતું સાંભળીને કબજિયાત થઈ ગઈ. કઈ કબજિયાત થઈ ગઈ? વિચારોની. તો કે શા માટે પરણવું છે? બોલો. તે હારો પૈણે જ નહીં, બીજા નંબરનો ભાઈ. અમે તો સાત, હું તો પાંચમો, તો બીજા નંબરનો. એ તો ભાઈ ભાગી ગયો ઘરમાંથી અને હિમાલય ગયો. હિમાલય, તે હિમાલયમાં તે જમાનામાં શિવાનંદ મહારાજ હતા, બહુ માનસન થઈ ગયા. તો એને જોયો, કહ્યું બેટા આ તેમ ગોખી મૂકેલું છે બધું. તે પોતે સાધના દ્વારા એ સ્ટેજે તું પહોંચ્યો નથી, માટે તું ઘેર પાછો જા. ગુરુ પણ ગમે તેને કંઈ હાથમાં મૂકી દે, એ તો બધી વાતો છે, આપણે સાંભળેલી વાતો છે કે હાથ મૂકી દીધો. હાથ મૂકી દે જ નહીં, કારણ કે એની કચાશ પછી કોણ ભોગવે? એનું પ્રારંભ કોણ ભોગવે? ગુરુ લઈ લઈને કેટલું લે એ બતાવે. આપણે ચાલવાનું છે. લઈ લેશે એમ માની વાત ખોટી છે. મેં હમણાં નિલિયા ના કહી કે મારા જાહેરમાં વખાણ કરે, મને બિલકુલ ગમતું નથી, બંધ કરો. ખોટી વાતો છે બધી. કોઈ કોઈને માટે કંઈ કરી શકતું જ નથી, જાતે કરવાનું છે. ને જે કંઈ સુધારો થાય છે તે પરમાત્મા કરે છે, આપણે ખોટા જશ લેવાની જરૂર જ નથી. મને બિલકુલ ગમી નહીં મારી વાત, મારા વખાણ મને ગમતા જ નથી, કારણ કેટલો કાચો છું તે હું જાણું છું. સમજણ પડે? હજી પુષ્કળ કાચો છું. આ તો ગુરુની દયાથી પૂજાયા કરીએ છીએ બેઠા બેઠા. તો કહેવાનો અર્થ કે એ જ્યારે જતો હતો શિષ્ય, તે સામેથી હાથી આવ્યો. નસીબ જોગે હાથી એને મારીને નાખ્યો. પણ એવો પટક્યો ને, વાગ્યું બહુ. પાટાપિંડી કરવા પડ્યા. જ્યારે હાજો થયો ત્યાં ગુરુ પાસે જઈને કહે, તમે ઊંધું ઊંધું શીખવાડો છો? કે હું શીખવાડ્યું ઊંધું ઊંધું? તો કે તમે કહ્યું કે બધું બ્રહ્મ છે, ને મેં મનથી વિચાર કર્યો હું બ્રહ્મ છું, હાથી બ્રહ્મ છે, તો મને માર્યો હું કામ? ભગવાને મને માર્યો હું કામ? એટલે ગુરુ કે પાછળ જે દોડતા હતા એ બી બધા ભગવાન હતા, એને તો તને ભાગી જવાનું કહ્યું, કેમ ભાગીને ગયો? ખ્યાલ આવે તમને? એટલે વિવેક બુદ્ધિ સમય સમય વાપરવી તો પડે. એ સ્ટેજે જ્યારે પહોંચીએ ત્યારે કોઈ ભેદ ન હોય, પણ બહુ અઘરું છે. આપણે વિચાર કરીએ કે કાલે થઈ જાય તો ના થઈ જાય, કાલે બ્રહ્મય દ્રષ્ટિ ન આવી જાય. સમજ આવે કે આ રીતે બ્રહ્મય દ્રષ્ટિ આવે, પણ એના માટે આપણે પુરુષાર્થ બહુ કરવો પડે. એ પુરુષાર્થમાં જ આપણે કાચા ઉતરીએ. હવે જાગરણ છે, જાગરણ. ચાલો ને બધી વાત જવા દે ને જમવાની જ વાત કરું તમને. હવે ઘણા જણને પૂછ્યું અમે કે ભાઈ ફરાળનું રાંધીએ કે જમવાનું રાંધીએ? તો મોટા ભાગે કહે કે ફરાળ બરાળ નહીં પાવે, પેટ બગડે, અમને તો ખાવાનું જોઈએ કે. એટલે અમારે રાંધવું પડ્યું. ફરાળ નહીં, ફરાળની એક બે વસ્તુ બનાવી જેને ફરાળ કરવો હોય તો અંદરથી કરે. સમજણ પડી? એ સ્ટેજે પહોંચ્યો હોય તો એકલા ફરાળ ઉપર જીવી શકે, એવું જાગરણનું છે. કથા સાંભળી હોય તો, હવે આપણે ત્યાં જે કથાઓ છે ને તે કોઈ સારો વક્તા સમજાવે તો, નહીં તો ગડબડ થઈ જાય. એવું કહે છે કે શિવરાત્રિ મહાશિવરાત્રિને દિવસે એક ભીલ હતો ને, શિકારી, તે શિકાર કરવા નીકળ્યો, કશું કંઈ મળ્યું જ નહીં. તો ઝાડ ઉપર ચડી ગયો કે મોડી રાતે કંઈ આવે તો મારું. પછી એ જેની ઉપર ચડી ગયેલો ને તે બીલીપત્રનું ઝાડ હતું, બીલી. તેની ઉપરથી બીલી આમ આમ કરે, આમ કરે, આમ જુએ કે કંઈ શિકાર આવ્યો, તો પેલા બીલી એની ઉપર પડે, શિવલિંગ ઉપર.
એટલે મોડે સુધી આવ્યું નહીં, એટલે એનું જાગરણ પણ થઈ ગયું. વાત વાત કહેવાની રીત એકદમ ગળે ન ઉતરે. પછી થયું શું, એટલામાં છે ને ત્યાં હરણા આવ્યા, એને મારવાનું કર્યું. ત્યાં પેલા એ કહ્યું કે આજે નહીં, અમે પાછા આવીશું તારી પાસે, તાર મારીએ. આવી કથા છે, આવી કથા છે. આ તો કઢંગી રીત કહેવાની રીત. તે ટાઈમે તમે નાના બચ્ચાને કેવી વાત કરો કઢંગી, એકદમ બધું ના સરસ કહી દો. બેટા આમ હતું, પછી તો ચોરે આવ્યા હતા, પછી તો આમ નાસી ગયા, એમ એવી લાડમાં વાત કરીએ. તેવી આ બધી શાસ્ત્રની વાતો લાડમાં કહેલી વાતો છે, પણ એનો ભાવાર્થ સમજાવનાર જોઈએ. પછી શું બન્યું કે પેલા હરના બીજા દિવસે આવ્યા ને મારો, આને મારવાની તૈયારી કરી, તારે વાચા ફૂટી કે અમે કોણ છે, તું કોણ છો. પછી એ જવા દે છે ને એને શિવજી પ્રસન્ન થાય મહાશિવરાત્રી. હવે અજાણતા બીલી પડી ગઈ, અજાણતા બીલી પડી, અજાણતા ઉપવાસ થયો, તે ભગવાન શંકર મળી ગયા. આ કહેવાની રીત છે, એમ કે ભોળેનાથને એટલે મળી ગયા. આ તો આપણું મન લાગે સાધના કરવા એટલે કહેલી વાત છે, બાકી સહેલું નથી બધું, કશું એ બધું અઘરું છે. અને એ તમે વહેલા જાગો એટલે ચેતો, અને વહેલેથી જો શરૂઆત કરો તો ગયડા ઠોચડા ડોલા થાવ મારી જેમ, ત્યાં સુધીમાં કંઈ વળે. તમે જાણો કે કાલ ને કાલ વળી જશે એ શક્ય નથી, બધા માટે નથી. કોઈ એવો પુણ્યશાળી જીવ હોય તો વળી થઈ બી જાય. આપણે ક્યાં જાણીને આવ્યા કે એની પછવાડે બેલેન્સ શું છે. દરેક માણસ જન્મે છે તે બેલેન્સ લઈને આવે છે કર્મનું. કર્મના બંધન હોય છે, એમાં સારાય હોય ખોટાય હોય, એટલે કહી નહીં શકાય શું છે. પણ છે ખરું, નહીં તો આ વાત ઉપનિષદ વેદોમાં બધે હોય નહીં. ને અનેક ઋષિ મુનિ કહી ગયા છે, મેં ગુરુ મહારાજને જોઈ લે બોલે તે થઈ જ જાય, બોલે રંગવદૂત મહારાજ બોલે તે થઈ જાય. આ મને ચશ્મા બહુ નાનપણથી છે, 17 વર્ષની ઉંમરથી ચશ્મા છે. ચશ્મા અત્યારે 82 વર્ષ થયા, પરિક્રમામાં હતો ને ત્યારે 37-38 વર્ષનો હતો. હવે ચશ્માને લીધે તકલીફ એક જ છે, હવે તો બધું બહુ સુધારો થઈ ગયો. આજથી 50 વર્ષ પહેલાંની વાત કરું છું, ને એની પહેલાં તો વળી બહુ જ અઘરું હતું. હવે તો જે ને તે અમારો હતું લઈ બેઠો ને, તેનો કાકો આ કાયમ મારી સેવામાં હોય, હવે એને એમ થયું કે પરિક્રમા કરવા જોઈએ, મોટરમાં ભાગ્યો જ અહીં નથી દેખાતો. એનાથી કંઈ વળે બળે નહીં, ચૂક્યા વગર કશું કંઈ મળતું નથી. ચૂકવવું પડે, તન મન ધનથી ઘસાવવું પડે, એમ એમ પરી જેને તે મોટરોમાં ચાલવા માંડ્યા છે. ને પાછા કહેશો કે અંધારા કરતાં કાણો, ન મામા કરતાં કાણો મામો સારો, આ કહેવત લાગુ પડતી જ નથી. કાણો મામો વ્યવહારમાં ચાલે, સાધનામાં નહીં ચાલે. કાણો મામો ઉપર છલ્લું કરવાથી કંઈ મળી જાય એવું ન બને. એટલે પેલા ગુરુએ કહ્યું કે તું ભાગી કેમ ન ગયો, થોડો વિવેક વાપરવો પડે સંસારમાં. પછી ધીમે ધીમે જેમ જેમ પછી તો આત્મા બોલવા માંડે કે હવે આમ કર આમ કર આમ કર. ટેલિફોન, આત્મા અવાજ કરે એ ટેલિફોન. ગાંધીજી કહેતા આત્માનો અવાજ. ગાંધીજીને વિનોબાજીએ પૂછ્યું કે તમે બધું કહો છો પણ તમે ભગવાનને જોયો છે? તો જ્યારે જવાબ આવ્યો ત્યારે પછી તો જોયો હશે. પણ એમણે કહ્યું કે મેં જોયો નથી પણ મેં એનો અવાજ સાંભળ્યો છે. હવે ગાંધીજી જેવો જૂઠું બોલીને શું કામ છે? ગુરુ મહારાજે લખ્યું છે, ગુરુ મહારાજે લખ્યું ઇતિ વિલિપિતમ સુત્વા પાદુર ભૂગ ખટવાને ધારી ત્રિશુળને એ લઈને મારી સામે ઇતિ વિલિપ્ત. મારું આ છોકરી ગજેન્દ્રની વહુ છે, તે મારી સામે એમ કે ખડો થઈ ગયો દત્તાત્રે. મેં એવું કહ્યું, માં ભૈસી તું બીતો બીતો નહીં, જીવનના કોઈ પણ પ્રોબ્લેમથી બીતો નહીં, અહમ તમ પાછળ ગયો, હું તારી પાછળ ને પાછળ ઉભેલો જ છું. અહમ તમ પાછળ ગયો, ભરણ નિપુણે કા ચિંતા. હવે તો ભરણ નિપુણની કંઈ ચિંતા ન કર, બધું હું કરીશ. આથી ગુરુ મહારાજ તો હજી હમણાં જ થઈ ગયા.
ને મેં તો બહુ લાભ લીધો છે. એટલે એમ આવી મહાવિભૂતિ ખોટું ના બોલે. મને કહેલું કે ભલે લૂંટતા હોય કે જે કરતા હોય છે, તારે નીચેથી જ આવવાનું જાળીમાંથી. જતા તો જતો રહ્યો. મને નર્મદા પરિક્રમાના એન્જિનિયર મળેલા ને, એને મેં ચશ્મા આપી દીધા. એટલે ઉત્તર કિનારે તો નીકળી ગયો, પણ દક્ષિણ કિનારે તો તરત લૂંટે, તરત એ જાળીમાં. હવે તો જાળી રહી જ નથી ને, હવે જવાનો સવાલ એ નથી. હવે તો બધા મોટરોમાં આ દેવેન્દ્રભાઈ જવાના છે, તે સીધા ઉજ્જૈનથી સીધા મહારાજપુરને પ્રકાશાને સેદા થઈને સીધા ઘર ભેગા. જે કર્યું ને અધૂરું કરવા જેવું છે એ તો જાતે પીલાવવું પડે. જાત મહેનત જિંદાબાદ છે. પછી બન્યું શું, હું તો ભાઈ અમે આવ્યો દક્ષિણ કિનારે, જાળીમાં દાખલ થવાનું હતું. એટલામાં સામે ચીખલદાવાળાને ખબર પડી કે મહારાજ આવ્યો, તમને મળવા આવ્યા. મને કે મહારાજ તમે નીચે જાઓ, કંઈ વાંધો નહીં, અમારી જવાબદારી. મેં કેમ તમારી જવાબદારી, તમે શું કરશો? તો કે આ લૂંટારો અમારે ત્યાં અનાજ લેવા આવે છે, ચીજ વસ્તુ ખરીદવા આવે છે. બડવાની નામનું મોટું ગામ છે, એની સાથે અમે વાતચીત કરીએ. ના, લૂંટારો તમારું રક્ષણ કરે. મેં કહું વાહ, તો કમાલ થઈ ગઈ ભગવાને. ને ગુરુ મહારાજે કહ્યું તારા ચશ્મા નહીં લૂંટાય, તારું લીલામૃતને અડશે ભાઈ નહીં. બીજા ઘણાના તો લીલામૃત લઈને ફાડી નાખે, ચશ્મા લઈ લે, આ જનોએ લઈ લે. હવે તો આ રહ્યું નથી, આ તો 50 વર્ષ ઉપરની વાત કરું ભાઈ. એ દાખલ થયા ને પછી પેલા માણસો નક્કી કર્યા, અને રોજના 6 રૂપિયા આપવાના એને. મારી આજુબાજુ રહે, આગળ પાછળ ચાલે, બધા શસ્ત્રો લઈને. કોઈએ લૂંટ્યો નહીં, આબાદ આવી ગયો ગુજરાતમાં. અને મારા ચશ્મા હિકળા ને અમે ચોર આવે ને તેની જાતના આ બધા, એટલે રામ 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 કરે. ને મને શું કે જો અમે તારી ઓળખ એવી આપીશું. તે વખતે ચૂંટણી ચાલતી હતી, ચૂંટણી, અને ત્યારે ભાજપનો તો જનસંઘ નામ હતું તે જમાનામાં, જનસંઘ. તો કે અમે એવું કહીશું કે આ સાહેબ છે ચૂંટણીનો મોટો. હવે લંગોટી પહેરેલો સાહેબ હોય, સાહેબ મારા બેટા આપણને લંગોટીઓ પહેરાવે એવા છે. એટલે મને લૂંટ્યો નહીં, ચશ્મા સાથે આરામથી આવી ગયો, ગુરુમાની ચરણમાં માથું મૂકી શક્યો. કહેવાનો અર્થ શું, જેમ ગુરુને અંદરથી સમજણ પડે એવી દરેકને પડે. અને એના સ્ટેજ હોય, ધીમે ધીમે કોઈને 30-32 વર્ષમાં શંકરાચાર્ય પૂર્ણતાએ પહોંચી ગયા. 30-32 વર્ષે આદિ શંકરાચાર્ય કે જેણે આ સ્તોત્ર લખ્યું, ચિદાનંદ રૂપો શિવો હમ શિવો હમ. મેં શંકરાચાર્યને બોલાવવા પ્રયત્ન કરેલો. આ સાંભળે જ એવી વાત છે. આમ આકાશ સામે જોયું ને બહુ ગળગળા અવાજે કહ્યું કે આપ પધારો ગિરનારમાં. કહેલું ગિરનારમાં, ત્યારે મેં અવાજ સાંભળ્યો, પોતાને નહીં જોયેલા. એવું બોલ્યા કે હજી મારી વાર છે. આ કલયુગનો તબક્કો ચાલે જ ને, આ બધી ફેશનો, આ બધી લડવાળો, આ બધા કાવા દાવા એ હજી ચાલવાના છે. એમાંથી આપણે નીકળવાનું છે, આ બધું રહેવાનું. એ સુધારવા જો ગયા તો મરી ગયા સમજવા. આ નેતાઓ એ બધું કરવા જાય ત્યારે એના જેવા જ થઈ જાય. પુષ્કળ પૈસા બનાવીને જવા દો ને, એ વાત કરીએ તો આપણે બગડી જઈએ. એક બી નેતા હારો નહીં, કાવા દાવા ભયંકર ખરાબ. અને બ્રહ્મમય થવું હોય તો આ બધાથી છૂટવું પડે. ને એનો ટૂંકામાં ટૂંકો રસ્તો મહાશિવરાત્રિ કહો કે જે કહો, તે પરમાત્મા રામનવમી કહો, જે કહો, તે બધું આપણે એને લગતું વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ, અને જે બતાવ્યું હોય તો કરવું જોઈએ. ગાંધીજી ફક્ત રામ રામ એવા એવા મોટા મોટા ફિલોસોફર થઈ ગયા ગાંધીના ટાઈમે, કે ગાંધીનો તો કોઈ ક્લાસ નહીં. ને ગાંધી તો જબરો અભિચારી હતો, એની કુંડલી બોલે છે. કુંડલી 4 ગ્રહો
એના શરીર ઉપર છે, એમાં શુક્ર મંગળ પણ છે, એ વ્યભિચાર યોગ કહેવાય. એનો બાપ મરી ગયો ને, તે નોકર બાજુના રૂમમાં કહેવાય એવો કે બાપા મરી ગયા ચાલ, તો ખબર મારી વહુને મળેલો પછી આવું કે એવો ગાંડો હતો. આવા ગાંડાઓ જે હોય ને બધા, પૈસો પ્રતિષ્ઠા બધાની પાછળ અંદરથી બીખણ હોય, છાતી કાઢીને ચાલતા હોય ખરા, પણ બહુ બીતા હોય કે આ બધું જતું રહેશતો, આ બધું જતું રહેશતો, પૈસો પ્રત્યે બહુ બીએ, મારી પાસે બહુ લોકો આવે છે, ને પછી એમની વાતો સાંભળું ને તો કંઈ જુદી જ હોય. એ મહારાજ આ ફલાણું ફાળું મારું કામ થાય જોજો ને મહારાજ, વિનંતીઓ કરે ત્યારે આપણને થાય કે આપણે હારા. એના કરતા ગાંધીજીને બીક બહુ લાગતી હતી, આમ વ્યભિચારી પણ એમને બીક બહુ લાગતી હતી, એટલે એની નોકર બાઈ હતી એના રંભા, તેણે કહ્યું તું બીએ છે શું કામ, એલા રામનું નામ લે ને રામનું નામ, તો એટલું ખરું કે પછી એને માની લીધું ને ચડી ગયા એ રસ્તે. આપણને બધા કે હું એ ગળું ફાડી ફાડીને કહું પણ તમે નહીં ચડવાના, તમે રાહ જુઓ કે ક્યારે ખાઈને ક્યારે ભાગીએ, મારા બેટા આવતા જ નથી, સાતવા ઘંટામાં જો દવા તો ફૂલ થઈ ગયો, જાણે કે મારા થોડું બોલશે અને ખાઈને ભાગી જઈશું, સાત વાગ્યામાં બેહાડવાના છે તમને બધાને. એ તપ છે તપ, જો અત્યારે ફૂલ થઈ ગયો, મેં નીલ્યાને કહ્યું નીલ્યા જો તારું ખાવાનું નહીં બગડે, તો ગમે એટલું રાંધે. મારે ખુદ આશ્રમમાં એવું થાય, મારું મંડળ 110 જણનું છે આશ્રમનું, ગામનું જે આવે તે બધા, પણ જે દાડે જમવાનું હોય ને તારો બરોબર વહેલા 4 વાગ્યામાં આવી જાય, નહીં તો સાડા આવે જ નહીં, આપણે બોલાવી બોલાવીને થાકી જઈએ. તો હવે આને હું રામ રામ કરે ને આ હું દદ્દત કરે ને આને હું મળે, આવી ભાવના હોય તે ફળે નહીં. આપણો આખો દેશ આ માલો છે, આખી દુનિયા માયલી છે, બસ મને થાય જોઈએ, મન તો મારું અનુકૂળ થઈ જવું જોઈએ, કાંઈ વળે બળે નહીં, છાતી તોડી તોડીને બોલવાનો કશો અર્થ જ નથી. પછી તે ગુરુ મહારાજે જે જે કહ્યું ને મારા જીવનમાં તે થતું ગયું. જો એ પોતે કહેતા હતા કે જે એક ગાંધીજીએ કહેતા હતા કે જે એકને માટે છે બધા માટે સાચું છે, જો એકને દર્શન થઈ શકતું હોય તો બીજાને થાય, કારણ કે બધા એક જ છે. આ ભેદ પેલા પંડ્યાને મહારાજ પંડ્યા જાણે કે મહારાજ ઉચકે તો હું જાઉં, નહીં તો જાઉં જ નહીં મહારાજ ને થઈ, હવે કેટલાને ઉચકતા પડીએ બધા, એટલા બધા હજારો લાખો દુશ્મન છે મારા, કેમ મને આવડતું જ નથી મીઠું મીઠું બોલતા. એ ફલાણ ભાઈ જરા અમારો કાર્યક્રમ છે આપ પધારશો ને જરા, ઓ ધીરભાઈ સાહેબ જરા પધારશો ને, અલા એ કરવા માટે તો બાવા બન્યા નથી, અમે તમારા વિરોધી નથી પણ અમે એ કરી નથી શકતા, એ અમારી લાચારી છે, મસ્કા બજી ના આવડે એમાં અમે શું કરીએ, શીખવું જોઈએ પણ આવડતું જ નથી. હા આવે ને પછી એમને ઉચકી ઉચકીને બેહાડો અધર, પછી એને હારતર આપેરાવો, એટલે તમારું સારું છાપે, તમારું સારું બોલવા મળે, તો આવી દુનિયાના આવા સર્ટિફિકેટ લઈને શું કરવા, એના કરતાં તો તમે વહેલાવીને સાંભળો તે સારું, એક શબ્દ ચોંટી બી જાય આ મારા મંડળને ચોંટી જશે, જોજો વહેલા આવશે બધા આંબે જ બેઠા. પછી બાણા કાઢ્યો, હું ધીરે એને છાનું માનો જોઉં કે શું કરે, મારાથી ચલાતું નથી, આની તકલીફ છે. તો કાલે હું ધીરે ધીરે કરતા જઈને એવી જગ્યાએ બેઠો, છોકરા આવતા પહેલાં શું કરે તે જોતો હતો, મારા બેટા તોફાન મતી જ કરતા હતા, એમાં એક જણનું ધ્યાન મારી ઉપર પડી ગયું છોકરાનું, એટલે 8-10 પછી આવ્યા. આપણે ઊંચકવા જ પડે જીવનમાં, એવું આ ભજન કરાવવા પણ ઊંચકવા પડે, એમાં કાંઈ વળે નહીં, ખરા દિલથી થવું જોઈએ અને એમાં કોઈ નુકસાન નથી, કશું નુકસાન નથી, ફાયદો ફાયદો જ છે, આપણને જોઈતું બધું ભગવાન આપી જ દેશે, ફક્ત ધીમે ધીમે આપણામાં સંતોષ જાગવા માંડે, આપણામાં સમાધાન થવા માંડે, આપણામાં જ થવા માંડે. ગુરુનું સ્મરણ થાય
તો ધીમે ધીમે વધુ સુધારો થાય ને એ સુધારો આપણને શાંતિ આપે, કારણ કે આપણી આજુબાજુને નહીં શાંતિ મળે. શાંતિ તમે શાંત થાય એટલે બધું શાંત થાય. તમે ત્યાગી રાખો એને કહેવાની જરૂર નથી કે ત્યાગ કરો આમ કરો તેમ કરો. ગાંધીજી કહેતા હતા કે કોઈને ઉપદેશ આપવાની જરૂર જ નહીં, મારું આચરણ એ જ ઉપદેશ. એ રેટિયો કાંતે એ પેલું બધું એવું લીમડાની ચટણી ને એવું બધું ખાય. હવે એમાં માઉન્ટ બેટન જે તે વખતનો ગવર્નર જનરલ હતો મોટો વાઇસરોય, એ એકવાર બાપુ પાણી જઈ પડ્યો. બાપુએ કહેલો ચાખો તો ખરા, આવું તો હવા રસ વગરનું કેમ. એવી કક્ષાએ જતા રહેલા કે ભોજન ભોજન બધું ઠીક છે. શંકરાચાર્ય મહારાજ ખુદે લખ્યું, ન ભોજનમ નહીં ભોજન ભોગતા ચિદાનંદ રૂપો. પછી બધું નીકળી જાય મનમાંથી બધા કાંટા. કરી જુઓ, કરતા નથી ને પછી કે મહારાજ આમ કર્યું હતું, મહારાજ તેમ કર્યું હતું, તો કંઈ ન વળે. તો કોઈને વાર બી લાગે તો પછી વારંવાર મને કહેવાની જરૂર નહીં કે આમ નથી થતું ને તેમ નથી થતું ને. એ તમે ન કરો એમાં કોઈ શું કરે. એ આ બહુ સ્વતંત્ર વેપાર છે, કોઈની જરૂર નથી. તમે મંડી પડો કે નામ સ્મરણથી લો, પછી સદગ્રંથ વાંચવા માંડો. હમણાં પેલી બેન કહેતી છે આ શંકરનું મહાપુરાણ છે, મહાપુરાણ શિવ મહાપુરાણ, એમાં બધું જાત જાતનું કહ્યું છે, પણ કટંગી હાલતમાં ઘણું હોય. એનો ભાવાર્થ કોઈ સમજાવે તો મજા આવે. હવે એવું કહે છે કે શંકર ભગવાન જ્યાં પરણવા ગયા ને તો એને જોઈને છે ને હાહુજી જ બેભાન થઈ ગયા. તો બાબરા ભૂજ જો, હું કાલે મારી છોકરીઓને કહેતો હતો કે તમે બધીઓ મહાશિવરાત્રિમાં આવજો અહીંયા, પણ તમને બાબરા ભૂજ જેવો પતિ મળી જાય તો શું કરતો. ગૌરી વ્રત કરે છે ને ગૌરી વ્રત. ના ના મહારાજ એવું નહીં, એ તો ખાલી સમજાવાય એવું કંઈ. એ તો અતિશય સ્વરૂપવાન છે, બહુ સુંદર છે. એટલું જ નહીં, સ્મશાન એ સ્વાપ કીડા મેં દાદા પરિક્રમામાં આ શિવમયું લખેલું છે એનું કે રહેશે સ્મશાનમાં ભૂતરા એના સાસુ છે, સાથી સાથી છે, પણ એ આપવામાં બહુ મંગલકારી છે, બહુ ભોળો સંભુ છે. તમે કરી જોજો પ્રયત્ન. મારો બાપ ગાયત્રીને અને શંકરનો બહુ ભગત હતો, એટલો બધો ભગત કે મારી ડોશીમાં છે ને તે લેવલે નહીં બચારી. એને રોજ કેટલા પૈસા આવ્યા, આ મારા છોકરા ખાશે કે નહીં, આ ચિંતા બધી. ને પેલો ડોહો એટલો બધો આગળ વધી ગયેલો, રાતે દિવસે જ્યારે જોઉં ને ત્યારે મારા જ કરતો હોય. અમે ડોશી બોલે કે આ શું તમે કર્યા કરો, આ છોકરા હમું તો જુઓ તમે ન હતા છોકરા શું થતો. વાત બી સાચી, ડોહા મરી ગયા પછી એટલી બધી કપરી દશા આવી. કપરી દશા આવેલી, બહુ વરસ કપરી દશા રહી. પણ એની વચ્ચે એટલું ખરું કે ડોશીમાં હિંમતપૂર્વક આગળ ધપતા ગયા. તો કહેવાનો અર્થ એ છે કે લાગી રહેવાથી એ એના રસ્તા કાઢે. સ્ટેજ જુદા જુદા રહેવાના એટલે વિચાર ફેરતો રહેવાનો. આજે છે આજે સ્ટેજ ફેર છે, એને એજ ગેપ કે, એજ ગેપ અંગ્રેજીમાં એજ ગેપ કે. એ કામ સમજે તો બીજો નહીં સમજે. ઉંમરનો ફેર, એના કર્મનો ફેર. બધા કર્મ જુદા જુદા કરીને આવ્યા હોય ને, એકને એકને તીખું ભાવે ને એકને મોડું ભાવે. આજે સંસારમાં નાની નાની વાતમાં ફેર દેખાય, પછી બધું પાર થઈ જાય, પછી કંઈ મહત્ત્વનું રહે જ નહીં, અતિશય આનંદ ઉભરાયા કરે. કારણ કે એ જે છે તે સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે, એ હંમેશ છે. સચ્ચિત સત, સત એટલે હંમેશ, સત હંમેશ, ચિત્ત આનંદ, આનંદ સ્વરૂપ છે. તમે જેમ એનામય થતા જાઓ ને એમ એ વધુ ને વધુ આનંદ આવતો જાય, બધું છૂટતું જાય આપોઆપ ધીમે ધીમે ધીમે. હવે આ ક્રિકેટ મને કોઈ કાળે બહુ જ ગમતો હતો, હું કેપ્ટન હતો, બહુ જ ગમતું, બહુ જ ગમતું. આજે હું કોઈને ક્રિકેટ રમતો છું તો તિરસ્કાર આવે છે કે ટાઈમનો બગાડો છે અને એ લોકોને કરોડો રૂપિયા મળે, ભૂખ એમના બેસ ભૂખે મરે. ઝારખંડ
झारखंड, तो झारखंड में रांची आयू। रांची नो कोई एक मोटो कैप्टन है क्रिकेट, तो रांची ने कई पैसा नहीं आलत। यू मुंबई मुंबई बजे बधाने करोड़ों रुपया मळे, पर लाव एमांथी आपणे एक करोड़ आपीए ना, नहीं बे करोड़ रुपया नहीं। आवुं परिणाम ए आववानुं के हजी वार छे, समय आवशे मारशे, एक गरीबो मारशे, बधाने मारशे કે તમે પેટ ભરી ભરીને બરાબર ઝાપટો છો તો અમારી હમુ તો જીવો, કારણ કે જમીન તો જેટલી છે એટલી જ છે, હવે એ જમીનમાં પેદા છે, પહેલાં જે થતું તે પેદા થતું નથી, હવે કેટલું અંદર ખાતર નાખવું પડે, તો એટલા પૈસા જોઈએ ને, એટલે છતે ખેતરે અત્યારે જો દશા જુઓ તો બહુ સામાન્ય દશા છે, પૂરું પાકે નહીં, પૂરા મજૂર મળે નહીં, તકલીફનો કોઈ પાર નથી, પછી આપણે એને કહીએ કે આમ કર ને તેમ કર દે, એ શું કરે બચારા, તો જેની પાસે પૈસા આવે છે એને કંઈક કરવું જોઈએ, તે તો કરતા જ નથી, એ તો પછી પરાણે ઝૂંટવી લે તો જ થાય, ચીનમાં એવું જ થયું, અને એ વહેલું મોડું ચીનનો ડોળો ભારત ઉપર જ છે, તમારી પાસેથી લૂંટી લેશે, યાદ રાખો હે, એટલે હોય ને એમાંથી અડધા રોટલામાંથી અડધો રોટલો પાર રોટલો, એ દયાદાન આપણા ધર્મનો મૂળ પાયો, દયાદાન, દયાદાન ને દમન, દત્ત ઉપાસકો તમે મોટા ભાગના છો નારેશ્વરવાળા, તો એમાં દયાદાન અને દમન એટલે દયાભાવ, એ કોઈ પણ માર્ગે જ આવું, દયાભાવ બહુ જરૂરી છે, દયાદાન એટલે કંઈ બી આપવું, બીજાને માટે ઘસાઈ છૂટવું, આ શિવજી મહાન કેમ છે છેલ્લું કહી દઉં તમને, શિવજી બધા દેવોમાં દેવ કેમ કહેવાયો, મહાદેવ કેમ કહેવાયો, મૂળ વાત તો એ કહેવાની છે, તો બીજું બીજું લેક્ચર ફાવ્યું મેં, તો એ બન્યું એવું કે સમુદ્ર મંથન દેવોએ કર્યું, દેવોએ વિચાર કર્યો કે આપણે સમુદ્રનું મંથન કરીએ કંઈ આપણને મળે, તે સમુદ્રનું મંથન કર્યું, તે ઘણું નીકળ્યું, બીજું બીજું બધું નીકળ્યું, અને પછી ઝેર નીકળ્યું, ઝેર, હવે એ ઝેર એવું સંભળાય જ બધાને પાછળ, મારા બેટાઓ હમણાં આવ્યા છો, ઉભા ખવડાવવાનું નથી તમને, 7 વાગે નહીં આવે ને ખવડાવવાનું નથી, અત્યારે ભરચક થઈ ગયા, એ જાણે કે મારા 10 વાગ્યા પછી બોલશે તારે જઈએ, હવે આ કેવી પોલિસી, આમાં બ્રહ્મજ્ઞાન ક્યાંથી થાય, આવી લુચાઈમાં થાય બ્રહ્મજ્ઞાન, પગલે પગલે લુચાઈ, પછી હું આ વાત કરતો શંકર દાદાની, તે હવે ઝેર એવું કે જો નીચે પડે ને તો બધું બળી જાય, એટલું બધું ભયાનક ઝેર કે વાતો જ નહીં, બધા એકબીજાના મોઢામાં જોવા મળે, કોણ પીએ, પીએ કોણ, પછી શંકર તૈયાર થઈ ગયા, કહ્યું કે કંઈ નહીં જગતના માટે, કાલકૂટ ઝેરનું નામ કાલકૂટ, ભયાનક ઝેર, એ પી ગયા, આ તો પુરાણની ભાષા તમને મેં કહી આવું કહી, પણ કહેવાનો અર્થ કે ઝેર પચાવવા પડે જીવનમાં, શંકરને નહીં તમારે પચાવવા પડે, તમે છોકરાને કાંઈ કહેતા હોય પેલો હામો થતો હોય, તમે સારી રીતે કહેવા માગતો પણ એ માને જ નહીં, આ એ જ ગેપ, ઉંમરનો ગેપ તો રહેવાનો જ, આપણે એ બધું ભૂલતા શીખવું પડે, જેને સુધરવું છે એને જાતે સુધરવાનું છે, બીજો કોઈ સુધારવાની આશા રાખવી નહીં, ભગવાન કરે એની મેળ કરશે, હું રહી નહીં ને 82 વર્ષ સમજતો થયો છું, થોડું સમજ્યું છું, બહુ નથી સમજ્યો હજી, પણ 82 વર્ષે ખ્યાલ આવ્યો કે જગત કાજી થવાનો કશો અર્થ જ નથી, પહેલાં આપણે તો સુધરો, તે પછી શંકર ભગવાન છે ને, પછી હવે લક્ષ્મીજી કુંવારા હતા, એને શંકર હું જોયું જ નહીં, કે આવા બાબરા ભૂતને કોટ પડ્યા, એ તો વિષ્ણુને પૈણી ગયા, વિષ્ણુ ટીલા ટપકા વાળા ફેશનેબલ નવું, આજે છોકરીઓ એવું જ કરે જ ને, એને એને કહીએ કે આ હારો છે, ઘર ચલાવશે, મા બાપને રાખશે, દિયરોને સાચવશે, એ નહીં ગમે, કાલ ને કાલ આ મન નહીં ફાવે, આપણે છૂટા થઈ જાય, બસ છૂટા થઈ જાય સવાળી ફાવે ફેશનેબલ, હમણાં જ
હમણાં જ બત્તીવાળા આવ્યો જ, બત્તીવાળા વડોદરા, એનો એક છોકરો છે તે અમેરિકાથી આવ્યો, એને મેં બહુ સમજાવ્યો પણ એને ગળે ઉતરે જ નહીં. મેં કહ્યું તારા નજીકમાં છોકરી છે, બહુ સારી છે, ડાહી છે, બીકોમ થયેલી છે, અને તારા મા બાપ ઘેડાથી સાચવશે, સાદાઈથી રહેશે, તારી આવકમાં બધું પૂરું કરશે, પણ એને ગળે જ ન ઉતરે. એને તો બસ આમ ફટફટ ફટફટ ચાલે એવું નહીં, પછી એને ફટફટ મૂકીને ડાહી બી જાય. આ તો અમને રોજની તકરાર, પછી ઘરમાં રોજની તકરાર. એટલે શંકર ભગવાન બિચારા ઝેર પી ગયા, ને દરેકે પીવું પડે. તમારે તમારી રીતે ઘર સંસારમાં નોકરીમાં બધે અપમાન તો થવાના જ, દુઃખ તો આવવાનું જ, પગાર પૂરા વધે નહીં, બધું ગળવું તો પડે જ છે. એટલે ગળવું એ કોમન વાત છે, એ કાયમની વાત છે, દરેકે સહન તો કરવું જ પડે. તો શંકર ભગવાન વધુમાં વધુ સહન કર્યું એટલે મોટા કહેવાય. જે ઘરની અંદર મોટો મોટો છોકરો બહુ સહન કરતો હોય ને તો મોટો ભાઈ, મોટો ભાઈ સહન કરે. કોઈ વાર મોટો ભાઈ ના હોય તો કોઈ વચ્ચેનો કોઈ ભાઈ સહન, સહન તો કોકે કરવું જ પડે. કાં તો માં બહુ સહન કરતી હોય, કાં તો બાપ કંઈ બહુ સહન કર, તો જ ઘર સંસાર આગળ ચાલે, નહીં તો ચાલે નહીં. એટલે સહન કરવું એ મહા તારી આજના ઉત્સવનો પહેલો સિદ્ધાંત આપણે સહન કરતા શીખવાનું છે. બીજું કે આ જાગરણ જ્યાં સુધી તમને ફાવે ત્યાં સુધી, જાગરણ છે, ઉપવાસ છે, નામ સ્મરણ છે વગેરે વગેરે ફાવે ત્યાં સુધી કરતા રહેવાનું, તો શુદ્ધિ થાય શરીરની, શુદ્ધિ આત્માની. શરીર આપણે શરીર નથી, પણ શરીરમાં રહીને શરીરની અંદર જે છે એને જાણવાનો છે. એટલે શરીરને તો જાળવવું જ પડવાનું, તે એને લગતું જે જે કંઈ હોય તે આપણેથી બને તે કરવાનું. ત્રીજું દયાદાન અને ધર્મ, એ દયાદાન દમન એ ધર્મ તે કરતા રહેવાનું, તો ચિત્ત એની મેળે તમને કહેવાય નહીં આવે, અંદર સુધારો થતો જાય ધીમે ધીમે ધીમે. ને પછી તો એવો આનંદ આવે, પડ્યા કે હોઈ ગયા, દુનિયા ગમે એવા ખબર આવે કંઈ નહીં, આનંદ. કેમ છો? ચિદાનંદ રૂપો શિવમ શિવ. શંકરાચાર્ય લખી ગયા, શાસ્ત્રો કહે છે કે તમે આનંદ સ્વરૂપ છો. પણ આપણે તો રોદડા રોઈએ, આ માંદું છે ને પેલું આમ થઈ ગયું, પેલું આમ થઈ ગયું, ભગવાનનું ભજન કરવાનું બસ પતી ગયું. આ સિવાય કંઈ બી કરવા ગયા તો છૂટાશે નહીં. આ સંસારમાંથી છૂટવાનો રસ્તો ભજન, દયા, દાન. ને ભજનમાં દમન આવી જાય, ભજન કરીએ ને જેટલો વધુ વધુ વખત. મને બધા કહે છે કે અમારા તમે બધા મળ્યા કરો છો, ઉત્સવો કરો, તો ભજન ક્યારે કરો છો? ક્યારે કરતો હોય કહો. શાસ્ત્રમાં ગીતામાં લખે, યા ભૂત સ્વર ઈશાદમ તસ્યમ જાગૃતિ સંયમી. જ્યારે બધા ઊંઘી ગયા હોય ત્યારે ભજન કરવાનું. બધા ઘોરતા હોય ને તારે, હું 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 શું કરું છું કેવા જાઉં તો તમને થશે અભિમાન છે, મારા જ અભિમાની છે એટલે નથી કહેતો. હું તો 10:30 વાગે ને રાતના, એટલે ચા પીવું, 12:30 ચા પીવું, 1:30 વાગે ચા પીવું. ભાઈ હોવાનું ક્યારે? જપ 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 રે, હોવાનું જ નહીં. હોવા જઈએ તો કેટલું કામ થાય જ નહીં. આ તમારી જોડે વાતો કરું છું, આ 1.5-2 કલાક જતા રહે, હવે 1 કલાક શું કરવાનું? તો એ વાળવા માટે પછી જાગરણ કરવાનું, અને આડે અવડે ટાઈમે ઝોપું આવી જાય, પતી ગયું. જેને શરીરનો શ્રમ બહુ કરવો પડે એને 6 કલાકની ઊંઘની જરૂર, બાકી તો નાહકના ખોટા આપણે ઊંઘી રહ્યા છીએ. લાંબા થઈ થઈને પડ્યા ઘો ઘો કરતા, ને ઘો ઘોમાં જ મરી જવાના, ઘો ઘોમાં જ મરી જવાના. એટલા બધા ઊંઘણ ઝીંગણો આળસુઓ છે. હા કે સવારે કે 7 વાગે આવજો, 5 વાગે નીકળ પડે, કોણ વહેલું ઉઠે? મારા તો 7 વાગામાં બોલાવે. તો પણ મારા જ આખી રાત જાગે તેનું શું? બાકીને ટાઈમે મોટરમાં બેઠો હું તો 2 મિનિટ આંખ બંધ કરી દેવાની.
ઊંઘની જરૂર જ નથી. એ કોને જરૂર છે? શારીરિક શ્રમ બહુ કરે એને, બાકી તો રિલેક્સ એટલે હળવાશ અનુભવો. અને જ્યારે તમે પહોંચી જશો, પહોંચી જશો એટલે કે તમને ગુરુની પૂરા દયા ઉતરશે ને, ત્યારે ઊંઘની જરૂર જ નહીં. તમે પસ્તાશો કે સાલા અમે ઊંઘ્યા જ કર્યા ને ખાધા જ કર્યું, તો પાછું ભાગી ન જતા. અમે રાંધ્યું જ બગાડતા નહીં, આવું સાંભળીને ભાગી ન જતા. બ્રહ્મ જ્ઞાન થાય ત્યારે ભાગી જજો. હમણાં તો બ્રહ્મ ભ ભ ભ પેલો બ આ ભ આ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન છે એટલે શું? મગજ દોડાયેલા છે એટલે બ્રહ્મ જ્ઞાન કહે. ને પેલું બ્રહ્મ જ્ઞાન, એ બ્રહ્મ જ્ઞાન થાય ત્યાં સુધી ખાજો પીજો રહેજો. હું ગમતમાં કહું છું, આવો ગાવો ખાવો ને જાઓ ને પાછા આવો. આ મેં લખેલું, એમાં જે કંઈ મળી જાય. ભગવાન ભગવાન બે શબ્દ મોડે ચડી ગયા, રામ દત્ત કઈ બી કૃષ્ણ, બસ અંતે તો એમનું એમ હોય. બધા નામ રૂપ બધા જુદું છે, બાકી એકનું એક છે. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સમજો કે આપણે કાચા છીએ. ખીચડી છે ને, કાચી હોય ત્યાં સુધી ખદત 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 થયા કરે, બરાબર પાકી જાય પછી ના થાય. એમ આપણે ખદત ખદત કર્યા કરીએ છીએ, સીધા બેસતા જ નથી. આ નીલિયાનો એક કાકો મને કે મને તમારી પાસે રાખો ને, તે મેં રાખ્યો કે મારો બેટો બે દાડા છે ને, તો મને કહેવા મળ્યો, હે મહારાજ આ એકલા રહેવાનો કંટાળો ના આવે? હું સમજી ગયો કે આ બેટો કંટાળ્યો. મેં કીધું કે પ્રેક્ટિસ હોય તો ના કંટાળો આવે. પછી એણે જાણ્યું કે આ તો કંઈ મહારાજ કંઈ પીગળ્યો નહીં, એટલે વળી બીજા બે ત્રણ દાડા ગયા ને, પછી તો થાક્યો હોય નથી, હવે તો કહી દેવા દે મહારાજ. એ મહારાજ અમે તો ગલીઓમાં ફરી અને ઓટલે બેહીને બધાને મળમળ કર્યો, હગાવાલાને બધા, એટલે અમારો ટાઈમ પસાર થાય. આ તો મારો ટાઈમ પસાર થતો નથી, મૂર્ખ જ ને જપ કરવા મંડી પડ્યો હતો, કેટલો સ્ટ્રોક થઈ જાય. આપણે લવારા કરીને ને દુનિયાભરની ઉપાધિ ઊભી કરીને સ્ટ્રોક કરતા જ નથી. સ્ટ્રોક કરે તે જ ફાવે. એ તમે આજે નહીં, આમાં ઘણા તો ઉંમર લાયક છે, સમજ્યા હશે, બાકીના સમજશે કે સ્ટ્રોક કરવાથી આપણું ચિત્ત એકદમ નિર્મળ આનંદમય આનંદમય થઈ જાય, એને બ્રહ્મય કહે. એટલે આપણે બધા આનંદ સ્વરૂપ છીએ. શિવરાત્રિનો જે તહેવાર છે તે બે આનંદમય થવા માટે છે. એણે દુનિયાના દુઃખ જ વેઠ્યા છે. અને બીજા દેવો ડાપણ કરતા હતા કે હું મોટો ને પેલો કે હું મોટો, તે એકદમ વચ્ચે શિવજી ઊભા થઈ ગયા, લાવો શિવજીનો તાગ મેળવીએ. એક ઉપર ગયો એક નીચે ગયો દેવ વિષ્ણુને, કંઈ પત્તો જ ન લાગ્યો. પછી કહ્યું કે ભાઈ મહાદેવ તમે જ સાચા. એટલે આ મહાદેવ જે છે તે દયાનો દેવ છે, ભોળો છે, ને વિષય વાસના નષ્ટ કરે. જેણે વિષય વાસનામાંથી નીકળવું હોય એને ઓમ નમઃ શિવાય નમઃ શિવાય કરવું. જેને મરણની દીપમાંથી નીકળવું હોય એને ત્રંબકમ વેજામ હોય, એટલે શિવ મંત્ર છે, ત્રંબકમ વેજામ હોય સુગંધ પુષ્ટિ વર્ધનમ વગેરે વગેરે. એ મૃત્યુના મુખમાંથી માણસ પાછો આવે ભયમાંથી. એટલે આ બે મંત્રો ધ્યાન રાખવા જેવા છે. બીજું તમને જે આવડે તો કરજો, ભગવાન તમારું કલ્યાણ કરે અને શિવ ભગવાન બધા ઉપર દયા દ્રષ્ટિ કરે. એવા એવા શુભ્ય શપ રજૂ કરીને હું બંધ કરું છું. હું પોતે હાર તોરા પહેરતો નથી. કોઈ દિવસ કોઈએ મારે માટે હાર લાવવા નહીં, ભગવાન માટે ફૂલ જ લાવવું. હવે મોંઘા હાર કરવાની ભગવાન ભાવનો ભૂખ્યો છે. મને કેટલાય બધા લાંબા ટાઈમથી થાય પણ હું કહેવાનું ભૂલી જ જાઉં છું. ને તમે બીજાને કહેજો મારી પાસે જે આવવાનો હોય હાર ન લાવે, ફૂલે ન લાવે. ફૂલ ખાલી બે હાથ છે ને, બે હાથ જોડી એમાં બધું આવી ગયું. પ્રેમ પ્રેમમાં બધું આવી ગયું, બસ બીજી માથાકૂટ નહીં. ત્રીજો મારે માટે કંઈ સાલ કે કશું લાવવું નહીં, કોઈ કપડું ના લાવવું. મારે જોઈ તો ભગવાન થયા ને એની મેળે મેળે આપશે. પછી આવું બધા ખોટા ખર્ચા તમે કરો ને, એક તો આવો એના 200 રૂપિયા થઈ જાય. ક્યાંથી આવ્યા? સુરતથી કોઈ ખાંથી 200 રૂપિયા થઈ જાય. હું તો સાદાઈમાં સખત માનનારો છું.
ઇવન ખાવા પીવામાં સાદાઈને માનનારો છું. આ મારી આજુબાજુના બધા ક્યાં કરે કે મારે આમ રાંધવાનું ને પેલું રાંધવાનું. ઇવન આશ્રમે હું તો બહુ વિરુદ્ધમાં છું, હું તો સાધુ બસ. આપણી પાસે કંઈ આવ્યું તો બીજાને આપી દેવાનું, બીજો જેનો પેટ ખાલી હોય જેને પહેરવા કપડાં ન હોય તે. એટલે કોઈ ફરી કહું છું કે મારે માટે હર તોરા લાવતા નહીં, હું પહેરતો જ નથી કોઈ દિવસ, બધું છોડી દીધેલું છે. ને મને તમારે નીચે પટક હોય તો લાવજો, મને નીચે પછાડવો હોય તો લાવજો. અને બીજું બને તો બહેનોને વિનંતી કરું છું, મારે વિનંતી ન કરવાની હોય, આજ્ઞા જ કરવાની હોય તો પણ વિનંતી કરું છું કે આ ડ્રેસો બ્રેસો ના પહેરો મહેરબાની કરીને, ને વાળો બધા ઉતારા રાખીને ના આવો. આ તો ઝેર પીવાના છે રસ્તા. આ રસ્તા છે સરળ નથી, પણ ફેશન કરી કંઈ આવવાની જરૂર જ નથી. મેં બહુ જોઈ છે બધી કોલેજોમાં, મારે કંઈ જોઈ નથી કોઈ. એટલે છે ને કે હું તો જો મારો આશ્રમ થાય ભગવાન કરે ને, ગરુડેશ્વર પ્રયત્ન ચાલુ છે, ત્યાં શરીર છોડવાનો છું. એટલે જો ત્યાં થયું તો બોર્ડ ચિત્રાવવાનો છું કે જે આ ડ્રેસ પહેરીને કોઈ આવવું નહીં. ડ્રેસની હું સખત વિરોધ છું. આપણો વેશ પૂર્ણ છે, હિન્દુ નારીનો વેશ પૂર્ણ છે, એ જ પહેરો. ભલે સગવડ નથી લાગતી તમને, નાચવાને ભટકવાનું ફાવતું હોય તો મને જ ફાવતું બિલકુલ, એની હું સખત વિરોધ છું. એ પછી આશીર્વાદ માગે તો ન છૂટકે આપવું રોકડા છે, પણ એ ફળે નહીં. બધાએ સાદા કપડાં, સાદો વેશ, ભટકવાનું, વાળો છૂટા રાખવાના ને બનાવવાનું, એ બધું ખરાબ છે. ભગવાન મહાદેવની આરાધના તો જ કરી કહેવાય કે બધા ઝેર પીવો, ઝેર ગમતું છોડવું એનું નામ ઝેર પીવાનું. અને ભગવાનમય કઈ રીતે થવું તે તો જ મહા શિવરાત્રિ કહેવાય. વખાણ કોઈ દિવસ મારી હાજરીમાં ન કરવા ને પછી એ ન કરવા. હું તો તદ્દન સામાન્ય મામૂલી છું, ખરેખર આ મજાક નથી કરતો. ભગવાનના હિસાબે તો આપણે કંઈ નથી, વખાણ કરવા તો ભગવાનના જ કરવા, મારા નહીં.